નેત્રંગ ટાઉનના રસ્તાઓના ડિવાઇડર ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકવાની માંગ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે. રાત્રિ દરમિયાન અંધારપટને લઈને વાહન ચાલકો અકસ્માતના ભય સાથે રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા નેત્રંગને પોલીસ તંત્રના ચોપડે એપિસેન્ટર તરીકે ગણવામાં આવે છે. નેત્રંગ ચાર રસ્તાથી માત્ર 14 કિમીને અંતરે નર્મદા જિલ્લો અને માત્ર 12 કિમીના અંતરે સુરત જિલ્લા સહિત 50 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્ર રાજ્યની સરહદી વિસ્તાર શરૂ થઈ જાય છે. તેવા સંજોગોમાં કેટલાક ગુનાહિત પ્રવૃત્તિના આસાનીથી અંજામ આપી શકાય છે. નેત્રંગ ટાઉનમાં જ્યાં ને ત્યાં અંધકાર રહેતા અસામાજિક તત્વોનો છૂટો દોર મળી જતા હોય છે, જેથી આવનારા સમયમાં સરકારી તંત્ર, ગ્રામ પંચાયતના સત્તાધીશો લોકોને સુરક્ષા અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપીને નેત્રંગ ટાઉનના ચાર રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકવાની કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નહીંતર આવનારા સમયમાં આ બાબતે આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.